मांगो तो पासी में सुपारे लो खजानों से लई ले ज्ञान सदगुरु थी आलो वेद सानों से। आ हृदय में तपास करवानु कहे छे महापुरुषो के आ खजानो जे छे ने ए क्यांय नथी पण आपणा हृदयनी अंदर आ खजानो छे। अने खजानो एटले शुं के जे अखूट होय खूटे ज नहीं एने खजानो कहेवाय। हीरा माणेकनी जो खाण कदाच मळी गई होय तो आपणी जिंदगी पूरी थई जाय तो आ खाण खूटे नहीं आने खजानो कहेवाय। तो आ महापुरुष विना आ खजानानी प्राप्ति थाय एम नथी कारण के आत्मपद से ब्रह्मपद से जे स्वरूप से ये खजानो से अने एनी आडू आवरण से मायानु मायानो पड़दो से। आ पड़दो सद्गुरु महाराज विना कोई हटावी शके नहीं माटे सद्गुरु नी जरूर छे। प्रभु से कौन ने तू कौन सो क्या ने विचारी जो प्रभु से कौन ने तू कौन सो जरा क्या ने विचारी जो हतो तू क्या वड़े आयो पासो क्या जवानो सो हृदय मांजो तपासी ने सुपाए लो खजानो छे। आपणे जेने प्रभु कहीए छीए जेने भगवान कहीए छीए ये कोण से अने आपणे पोते कोण छीए एवा ज्ञान द्वारा जो विचार पोताने जो करवामां आवे तो आपणुं निज पद जे आत्मपद छे ई परम आत्मपद छे। अने ज्यां सुधी अज्ञान दशा छे त्यां सुधी ते आ जन्म मरण अने आवन जावन एवुं आपणने लाग्યા करे। परम तत्वने जाण्या पछी जन्म मृत्यु सेज नहीं आत्मतत्व एवुं छे के नथी आवतुं के नथी जातू अजी से आत्मा बाजी अरे जीव जो जरा जानी दरी ने ध्यान घट माजो मलो अब शर्म जानो से। तो आ बाजी छे ने आपणा हाथमां छे बाजी एटले हुं बाजी एटले आपणुं आ जीवन। अत्यारे तो हुं जुगार नथी रमतो पण 10-12 वर्षनी उमर हती ई वखते क्यारेक क्यारेक जुगार रमतो एटले खबर छे के तीन पतिनी जे रमत छे एमां ત્રણ એકાદો આવ્યા હોય ને તો એને કોઈ હરાવી ન શકે અને ત્રણ એકાવાળો જીતી જ જાય એમ આપણે આ જીવનની સામે અનેક પ્રકારના જીવન છે જેને 84 લાખ યોની કહેવાય એ જીવનની કોઈ પણ કિંમત નથી એ જીવન બધાની બાજી જ છે 84 લાખ અવતારને જે જીવન મળ્યા એ બાજી જ છે પણ એ બાજી બધી નાની બાજી છે હા એ બાજી આપણી બાજી અરે કોઈની બાજીનો 3 એકાવાળાઓ જીતી જાય એવી બાજી કોઈને નથી એમ આપણું માનવ જીવન છે ને એ એક બાજી મળી છે અને એ આપણે દરેક જાણીએ છીએ પરંતુ અજ્ઞાન દિશા છે જ્યાં સુધી આપણા સ્વરૂપથી આપણે અજ્ઞાન છીએ ત્યાં સુધી આ બાજીની ખબર ન પડે। જ્યારે જ્ઞાન થાય ત્યારે જ જાગ્યા કહેવાય નહીંતર આપણે જાગીએ છીએ પણ અજ્ઞાન દિશામાં એટલે જાગવાનું સંતો એટલા માટે કે જઈક જાગી ન જો એમ આ જીવન મેળવું છે એમાં જરીક જાગ તો જાગી તો સહી પરંતુ જાગી અજ્ઞાન દિશામાં પણ જ્યારે સ્વરૂપનું જ્ઞાન થાય ને ત્યારે જાગ્યા કહેવાય
અને આ જીવન મેળવ્યું એ એક મોંઘો અવસર છે અને એ અવસર મજાનો છે. કળીનો દોર ચાલે છે વધારે જામે નાસ્તી અને કાળનો આરંભ આ દુનિયામાં થવાનો છે. આપણા જીવનમાં જે દેહ અજ્યા છે ને એને કળીનો દોર કહેવાય. નકર, સતયુગ, દ્વાપર, કળયુગ અને ત્રેતા એવા જે આપણે મહાપુરુષોએ સંતોએ શાસ્ત્રોમાં જે વર્ણન કર્યા છે, પરંતુ એવા કાંઈ ચાર ભાગલા નથી આના. સતયુગ કે દ્વાપર કે કળયુગ કે ત્રેતા એ આપણા માનસ જીવનમાં છે, પશુ પંખીને કાંઈ આ ખબર નથી કે આ સતયુગ આલે કે કળયુગ આલે. સમય એટલે એક ધારો સીધો સીધી લીટીમાં સમય જ છે. પણ આપણા જીવનમાં જે દેહનો અધ્યાસ છે, આત્માનો અધ્યાસ નથી, અને દેહનો અધ્યાસ છે ને એ જ કળીનો દોર છે આપણા જીવનની અંદર, અને એને નાસ્તિકતા કહેવાય. કળીનો દોર ચાલે છે વધારે જામે નાસ્તિકતા. નાસ્તિકતા દેહ ભાવમાં જ છે, આત્મભાવમાં નાસ્તિકતા નથી. આત્માનો જો અધ્યાસ થાય તો એમાં આસ્તિકતા છે, એમાં નાસ્તિકતા નથી. નાસ્તિક તો એને જ કહેવાય કે આપણામાં આપણાથી તે આપણી માન્યતામાં જે આવેલા જે ભગવાન, જે આપણા ખરીદેલા ભગવાન હોય અને એને જ આપણે ઘીરે પધરાવી અને માથું નમાવીને આપણે માંગીએ કે હે ભગવાન મારું કલ્યાણ કરજો, તો આ કોઈ નાસ્તિકતાની વાત નથી, કોઈની લાગણી દુભાવવાની વાત નથી. પણ આ તો એક પરાકાષ્ઠા, જેની ભક્તિ જે જ્ઞાન કહેવાય એની પરાકાષ્ઠાની સમજણની આ વાત છે. ભગવાને ગીતામાં કીધું છે કે જેનું અસ્તિત્વ નથી એની પૂજા કરવી એ એક નાસ્તિકતા છે. તો આ નાસ્તિકતા એ જ આપણા જીવન એટલે કાળનો આરંભ કહેવાય. આપણા જીવનમાં કાળનો અનેરા કાળનો જે આરંભ કહે ને, એ અનેરા કાળનો આરંભ ક્યારે થાય કે આપણા જીવનમાં નાસ્તિકતા હોય ને ત્યારે. અને આ કાળ ગમે ત્યારે આપણને ખાઈ જ જવાનો છે. ગુરુજી જ્ઞાન તું લઈ લે સતાર સદ વેદને સમજો, મળો દેહ માનવનો મોંઘો અનુભવ પામવાનો છે. તો આવું જ્ઞાન, આવી સમજણ એ સદગુરુ જે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચોતર્ય એવા જો સદગુરુ હોય એની પાસેથી લઈ અને સત્તાર કહે કે તું હાસા ભેદને સમજી લે. કારણ કે આત્મતત્વ છે ને એ અભેદ છે, જીવભાવ છે ને એ ભેદ છે. જીવભાવમાં ભેદ કેવો છે કે હું મિલન છું, હું પરેશ છું, હું કાકા છું, હું મામા છું, ભાઈ છું, સસરો છું, સાધુ છું, સંત છું, જ્ઞાની છું અને ગુરુ છું. આવો જે ભેદ છે ને એ માણસ કાંઈ પણ બન્યો છે, પોતાના આત્મપદને મૂકી અને કાંઈ પણ બન્યો છે ને, અને જે બન્યો ને કાંઈ એ મોક્ષમાંથી ગયો. કાંઈ પણ બન્યો એટલે એ મોક્ષનો અધિકારી નથી. તો માણસને કાંઈ બનવાની જરૂર નથી અને માત્ર ને માત્ર માનવ બનવાની જરૂર છે. પોતાના સ્વરૂપ એટલે આત્મપદને જાણી અને આ જીવન જીવવાનું છે, તો જ આ જીવન અને આપણો જે જીવભાવ છે તો જ જાય. જીવભાવનો ભેદ તો જ મટે. કારણ કે માનવ જે મળ્યો છે તે એટલો બધો અમૂલો છે કે જેનું કોઈ મૂલ થઈ શકે એમ નથી. આવો અનુભવ પામવાનો છે તો જ માનવ જન્મની સાર્થકતા છે.
તો આપણા જ હૃદયમાં આ તપાસ કરવાની જરૂર છે, તો જ આજ ખજાનો મળશે. સદગુરુ ભગવાનની જય.